શહેરના ઉમરા અથવા લાયન્સ તેમજ અડાજન સહિતના અલગ અલગ વિસ્તારમાં ફરીને રિક્ષામાં મુસાફરોના સવાંગમાં બેસી મોબાઈલ ફોની તફડાવતી ટોળકીના બે રીડા ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો મોબાઈલ ચોરીના સંખ્યાબદ્ધ ગુનાને અંજામ આપનાર બે રીડા ગુનેગારો પૈકી એકને પાસા પણ થઈ ચૂક્યા છે એકલા દેખાતા રાહદારીઓને ઓને રિક્ષામાં બેસાડી દીધા બાદ મુસાફરના સોંગમાં રિક્ષા ચાલક સહિતની ટોળકી દ્વારા મુસાફરનું ધ્યાન ભટકાવી મોબાઈલની ચોરી કરી લેવાતી હતી આ ટોળકીના બે રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાનેસરા સિદ્ધનાથ નગર નહેર પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે શાકભાજી વેચતા યુનુઝ ઓફ યાકુબ લોલિયા સફી શેખ અને ઇમરાન ઓફ લંગડો સત્તાર મંસૂરીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી છ મોબાઈલ ફોન અને રિક્ષા મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકોતેર લાખની મતા કબજે કરી હતી આરોપીઓની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે ભેસ્તાન આવાસમાં રહેતા સમીર વરી તથા તેના સાગરિક સાદિક ઉફ જમ્બુરા શકીલ શેખ અને મોસીન સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને મુસાફરોને રિક્ષામાં બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી લેતા હતા પોલીસે વરાછા લિંબાયત પૂર્ણા પાંડેસરા ડિંડોલી અને ગોડાદરા પોલીસ મથકે નોંધાયેલા છ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો મુસાફરોના સોંગબર શહેરભરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આ ટોળકીના બે રિડા યુનુફ યુનુશ ઉફ યાકુબ શેખ અને ઇમરાન ઉફ લંગડો પૈકી ઇમરાન વિરુદ્ધ સને બે હજાર ઓગણીસથી લઈ બે હજાર વીસ સુધીમાં કુલ એકત્રીસ ગુના નોંધાયા છે આ તમામ મોબાઈલ ચોરીના ગુના છે થોડા સમય પહેલાં રીડા ગુનેગાર ઇમરાન ઉર્ફ લંગડાને પીસીબી દ્વારા પાસા ડિટેન કરી જામનગર જેલમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે ઉફ યાકુબ લોલિયાનો પણ ગુનાહિત ઇતિહાસ છે તેનું વિરુદ્ધ પૂણા અને લિંબાદ પોલીસ મથકે મોબાઈલ સ્નેચિંગના બે ગુના નોંધાયા હતા આ ટોળકીની મોડર્સ ઓપરેન્ડી એકલ દોકલ રાહદારીને રિક્ષામાં બેસાડી દીધા બાદ મોબાઈલ ચોરી કરી લેવાની છે